મોર્નિંગ મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે વાત કરવાના છીએ એ વાત કરીશું આપણે સાંપ્રત પ્રવાહો જે સિરીઝ આપણે શરૂ કરેલ છે આર્ટ એન્ડ કલ્ચર કળા અને સંસ્કૃતિના છેલ્લા 1.5 વર્ષના જે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના ટોપિક બની રહે કળા અને સંસ્કૃતિના, તો આ કળા અને સંસ્કૃતિના મહત્વના ટોપિક જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને મિત્રો, આજનો જે પાર્ટ છે એટલે કે પાર્ટ 4, ભાગ ચોથો, એ આપણો આ અંતિમ પાર્ટ છે આર્ટ એન્ડ કલ્ચરની અંદર, કળા અને સંસ્કૃતિની અંદર. એના પહેલા એક વાત કરી લઉં કે ગઈકાલનો જે પાર્ટ 3 અપલોડ કર્યો હતો, ટેકનિકલ કારણોસર થોડું એક કદાચ તમને લાગશે કે રિઝલ્ટ થોડું અગાઉના વિડીયો કરતાં વેરી કરે છે, તો એના બદલ થોડું એક ટેકનિકલ ખામીઓ ઊભી થઈ હતી જે પરિસ્થિતિવશ થઈને ડેલી અપલોડ કરવાનું હતું, એટલા માટે ગઈકાલનું રેકોર્ડિંગ કરી લીધું હતું. તો માનું છું ત્યાં સુધી અવાજથી સાંભળી અને સમજી શકાય એવું તો છે, પરંતુ તે છતાં પણ થોડી ઘણી પણ તમને કદાચ વિડીયો દરમિયાન તકલીફ પડી હોય, બરાબર, તો એ બદલ ક્ષમા. તો આજના લેક્ચરની મિત્રો શરૂઆત કરીશું અહીંયા આગળ, ટુ ધ પોઈન્ટ વિથ મેહુલસિંહ રાવ. અને આપણે આજના લેક્ચરની અંદર જે ચર્ચાઓ કરવાના છીએ એ આપણી ચર્ચા છે કળા અને સંસ્કૃતિનો છેલ્લો ભાગ એટલે કે ચોથો પાર્ટ. આની અંદર આપણે વાત કરીશું મહત્વના 3-4 કોરિડોર ઉપર, ધાર્મિક સ્થળ ઉપર આપણે વાત કરવાના છીએ. ત્યારબાદ આપણે જે વાત કરીશું તો સાથે સાથે વિશ્વ હિન્દી સંમેલન ઉપર વાત કરવાના છીએ. તો મહત્વના જેટલા પણ ટોપિક છે એને આપણે આજના લેક્ચરની અંદર કવર કરી લઈશું, અને જેથી કરીને કહી શકાય કે આર્ટ એન્ડ કલ્ચર જે છે એ કરંટની દ્રષ્ટિએ જેટલું પણ મહત્વનું પરીક્ષાની દ્રષ્ટિએ હતું એને કવર કરવાના આપણે પ્રયત્નો કર્યા છે, તે છતાં પણ કેમ તૂટી રહી જાય, તો મટીરિયલ્સને રિફર કરવું અથવા તો કરંટના કોઈ પણ મટીરિયલની અંદર આ સિવાયના ટોપિકને ધ્યાને લઈ લેવા વિનંતી છે. શરૂઆત કરીએ મિત્રો, પ્રથમ આપણો જે ટોપિક છે એ છે વિશ્વ હિન્દી સંમેલન, રાઈટ. તો 11મું વિશ્વ હિન્દી સંમેલન જે છે એ આયોજિત કરવામાં, અને 11મું વિશ્વ હિન્દી સંમેલન ક્યાં આયોજિત થયું, ક્યારે આયોજિત થયું, તો 11મું વિશ્વ હિન્દી સંમેલન જે છે એનું આયોજન 10 થી લઈ અને 12 જાન્યુઆરી સુધી, બરાબર, આનું આયોજન જે છે એ કરવામાં. અને જોઈએ તો આનું આયોજન જે છે એ કઈ જગ્યાએ કરવામાં, તો આનું જે આયોજન છે એ મોરિશિયસ ખાતે કરવામાં, બરાબર, એ વિશ્વ હિન્દી સંમેલન જે છે એનું આયોજન મોરિશિયસ ખાતે કરવામાં. હવે થોડા એક ફેક્ટ્સ આના સંદર્ભમાં આપણે જોઈ લઈશું કે વિશ્વ હિન્દી સાહિત્ય સંમેલન છે શું. તો વૈશ્વિક સ્તર ઉપર હિન્દી ભાષા બોલનારા લોકોની વસ્તી ધરાવતા જે દેશો છે એ દેશો સંયુક્તપણે હિન્દીના પ્રચાર પ્રસાર ઉપર જે ભાર આપે છે અને હિન્દીના ઉત્કર્ષ માટે જે પ્રયત્નો કરે છે તેના માટે વૈશ્વિક કક્ષાએ જે સંમેલનો મળે છે એને વૈશ્વિક અથવા વિશ્વ હિન્દી સંમેલન તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2018ની અંદર મોરિશિયસ ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં કયા ક્રમમાં સંમેલન હતું, તો મિત્રો એ હતું 11મા ક્રમનું સંમેલન. હવે આની અંદરથી થોડા ઇતિહાસમાં જઈને પણ પ્રશ્નો ઉપર વાત કરીએ કે જે તે સમયે આ વિશ્વ હિન્દી સાહિત્ય સંમેલન જે છે એની શરૂઆત ક્યારથી થઈ, તો વર્ષ 1975ની અંદર, ઇન ધ યર ઓફ 1975, 1975ના વર્ષથી આની શરૂઆત થઈ અને પ્રથમ વિશ્વ હિન્દી સાહિત્ય સંમેલન 10 થી 12 જાન્યુઆરી 1975 વડાપ્રધાન, તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના સમયમાં મહારાષ્ટ્ર રાજ્યની અંદર નાગપુર ખાતે આયોજિત કરવામાં આવ્યું. તો મહારાષ્ટ્રના નાગપુર ખાતે આપણું પ્રથમ વિશ્વ સાહિત્ય સંમેલન, વિશ્વ હિન્દી સંમેલન જે છે એ આયોજિત થયું 10 થી 12 જાન્યુઆરી નાગપુર ખાતે મહારાષ્ટ્રની અંદર. ઓકે, હવે વાત કરીશું આપણે કે 10 થી 12 જાન્યુઆરી 1975માં આનું આયોજન થયું, વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન થયું. માટે પ્રતિ વર્ષ 10 જાન્યુઆરી જે છે, પ્રતિ વર્ષ 10 જાન્યુઆરીને આપણે વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવીએ છીએ. પ્રતિ વર્ષ 10 જાન્યુઆરી જે છે એને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, હવે પ્રશ્ન ઉપર વાત કરી હતી કે આ વર્ષનું જે વિશ્વ હિન્દી સંમેલન છે, તો વિશ્વ હિન્દી સંમેલનની થીમ શું હતી, તો આ વર્ષની જે થીમ છે એની વાત કરીએ તો વૈશ્વિક હિન્દી અને ભારતીય સંસ્કૃતિ.
આ વખતે જે થીમ છે એને ખાસ યાદ રાખજો, વૈશ્વિક હિન્દી અને ભારતીય સંસ્કૃતિ. આના પછી 12મું જે સંમેલન છે એ ક્યાં યોજાવાનું છે, તો એની ઉપર પણ પ્રશ્ન સંભવી શકે મિત્રો. તો 10 થી 12 સપ્ટેમ્બર એટલે કે 10, 11 અને 12, તો 10 થી 12 સપ્ટેમ્બર 2021 ના વર્ષની અંદર 12મું વિશ્વ હિન્દી સંમેલન જે છે એ ભારતની અંદર જ યોજાવાનું છે. એટલે કે ભારતની અંદર કઈ જગ્યાએ યોજાશે, તો ભારતની અંદર મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ ખાતે યોજાશે. ધ્યાન રાખો મિત્રો કે 12મું સંમેલન જે છે એ 2021 માં યોજાશે. કઈ જગ્યાએ યોજાશે, ભારતની અંદર. અત્યારે જે યોજાયું એ ક્યાં આગળ યોજાયું, તો મોરિશિયસની અંદર યોજાયું. મોરિશિયસની અંદર કયા ક્રમનું હતું, 11મું હતું. થીમ શું હતી, એની અંદર થીમ હતી વૈશ્વિક હિન્દી અને ભારતીય સંસ્કૃતિ. તો આ થયું 11મું, આવનારું 12મું. તો એના પહેલાના પણ એક વિશ્વ હિન્દી સંમેલનની વાત કરી લઈએ કે 10મું હિન્દી વિશ્વ સંમેલન કઈ જગ્યાએ આયોજિત થયું હતું, તો એ ભારતની અંદર થયું હતું મિત્રો. અને ભારતની અંદર કઈ જગ્યાએ કરવામાં આવ્યું, તો ભારતની અંદર ભોપાલ. 10મું સંમેલન જે છે એ ભારતની અંદર ભોપાલ ખાતે કરવામાં આવ્યું હતું. અને એની જે થીમ છે એ શું હતું, તો એની જે કિંમતી 10મા હિન્દી વિશ્વ સંમેલનની એની કિંમતી વૈશ્વિક હિન્દી જગત, વૈશ્વિક હિન્દી જગત સમસ્યાઓ વિસ્તાર અને સંભાવના, રાઈટ. તો 10મું હિન્દી સંમેલન જે છે એ ભોપાલ ખાતે આયોજિત કરવામાં આવ્યું. ત્યારબાદ એક બીજી મહત્વની વાત કરી હતી કે 11મું વિશ્વ હિન્દી સંમેલન મોરિશિયસ ખાતે યોજાયું, તો એની અંદર જે છે આપણા ભૂતપૂર્વ જે તે સમયના બરાબર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ જે હતા એમણે ત્યાં આગળ હાજરી આપી બરાબર. દુઃખદ અવસાન તાજેતરની અંદર ભાજપના 2 થી 3 વરિષ્ઠ નેતાઓ હતા, તે પૈકી સુષ્મા સ્વરાજનું પણ નિધન થયું તાજેતરની અંદર. તો જે તે સમયે સુષ્મા સ્વરાજ જે છે એમણે 11મું વિશ્વ હિન્દી સંમેલનની અંદર ભાગ લીધો હતો. અને મહત્વની બાબત એ હતી કે મોરિશિયસની અંદર વિશ્વ હિન્દી સંમેલનમાં તેમણે પાણીની ભાષા પ્રયોગશાળા જે છે એનું ઉદ્ઘાટન કર્યું. તો ધ્યાનમાં રાખજો, પાણીની ભાષા પ્રયોગશાળા જે છે એ 11મા વિશ્વ હિન્દી સાહિત્ય હિન્દી સંમેલનની અંદર મોરિશિયસ ખાતે આ પાણીની ભાષા પ્રયોગશાળા જે છે એની સ્થાપના કરાઈ. અને ક્યાં આગળ કરાઈ, તો મોરિશિયસની અંદર મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટની અંદર. તો મોરિશિયસના મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટમાં પાણીની ભાષા પ્રયોગશાળા જે છે એનું અનાવરણ કરવામાં આવ્યું. કદાચ અહીંયા આગળ વર્ડમાં લખ્યું નથી, પણ ધ્યાનમાં લઈ લેજો મિત્રો કે પાણીની ભાષા ઉપયોગી 11મા પાણીની ભાષા પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી. તો પાણીની ભાષા પ્રયોગશાળા જે છે એની સ્થાપના થઈ 11મા વિશ્વ હિન્દી સંમેલનની અંદર. બીજી એક બાબત ધ્યાનમાં રાખો કે વર્ષ 2015ની અંદર જ્યારે ભારતની અંદર 10મું સંમેલન યોજાયું હતું ભોપાલની અંદર મધ્યપ્રદેશની અંદર, તો 2015ની અંદર નરેન્દ્ર મોદી દ્વારા મોરિશિયસ ખાતે સચિવાલય, વૈશ્વિક હિન્દી સચિવાલય જે છે એની સ્થાપનાની ઘોષણા કરવામાં આવી અને મોરિશિયસની અંદર આનો શિલાન્યાસ કરવામાં આવ્યો. તો 2015ની અંદર વડાપ્રધાન, તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ હિન્દી સચિવાલય, વર્લ્ડ હિન્દી સેક્રેટરીએટ નો શિલાન્યાસ થયો. ક્યાં આગળ, તો મોરિશિયસની અંદર. તો ધ્યાનમાં રાખો કે વિશ્વ હિન્દી સચિવાલય ક્યાં આગળ આવેલું છે, તો વિશ્વ હિન્દી સચિવાલય જે છે મોરિશિયસની અંદર આવેલું છે. ત્યારબાદ વાત કરી લઈશું કે વિશ્વ હિન્દી સચિવાલય જે છે એના સભ્ય દેશો કેટલા છે, તો વિશ્વ હિન્દી સચિવાલયના સભ્ય દેશો મિત્રો 5 છે, જેની અંદર 2 આપણે વારેઘડીએ બોલીએ છીએ કે સંમેલન ક્યાં થયા. તો 11મું જે થયું મોરિશિયસમાં થયું, 12મું જે થશે એ ભારતની અંદર થશે. એટલે આ 5 પૈકી 2 તો હશે જ, 1 ભારત અને બીજું મોરિશિયસ. ત્રીજાની વાત કરીએ તો ત્રીજો જે દેશ છે આની અંદર એ છે નેપાળ. ચોથા દેશની વાત કરીએ તો સુરિનામ. અને પાંચમા દેશની વાત કરીએ તો ફિજી. તો 5 દેશો જે છે એ આ સેક્રેટરીએટનો ભાગ છે. ઓકે, ભારત, મોરિશિયસ, નેપાળ, સુરિનામ અને ફિજી, રાઈટ. તો વિશ્વ હિન્દી સંમેલન જે છે એની દ્રષ્ટિએ જે મહત્વના પ્રશ્નો બને છે એને આપણે જોવાના પ્રયત્નો કરીએ. છેલ્લા 3 સંમેલન જે પણ થયા છે વિશ્વ હિન્દી સંમેલન, એ પ્રયત્ન એવા રહ્યા છે કે દર 3-3 વર્ષે આયોજન કરવાના. પણ મિત્રો ધ્યાનમાં એ રાખો કે 2015માં થયું 10મું, 2018ની અંદર થયું 11મું, 2021ની અંદર થશે 12મું. એનું વર્ગ એવું ન કરી લેતા કે પ્રતિ 3 વર્ષે જ આની
મળે છે બરાબર શરૂઆતના બે સંમેલન જે હતા એ પ્રત્યેક વર્ષે મળ્યા છે એટલે કે એક વર્ષ બાદ મળે છે ચોથું સંમેલન અને પાંચમા સંમેલનની વાત કરીએ તો એની વચ્ચે 10 વર્ષનો ગેપ હતો રાઈટ એટલે આવું કોઈ પણ પ્રકારનું તારણ નીકાળવું નહીં કે ભાઈ 3 વર્ષે આ સંમેલન મળે તમારે યાદ રાખવાનું છે કે 10મું 11મું 12મું બરાબર તો 10મું મધ્યપ્રદેશ 11મું મોરિશિયસની અંદર અને 12મું પાછું ભારતની અંદર મધ્યપ્રદેશની અંદર ત્યારબાદ વાત કરીએ મિત્રો ભારતની અંદર એક ઇમારત બરાબર એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે છે બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ તો બીએસસીનું જે બિલ્ડિંગ છે બિલ્ડિંગનું નામ છે ફિરોઝી જીજોબાઈ ટાવર બરાબર ફિરોઝી જીજોબાઈ ટાવર તો આ જે ફિરોઝી જીજોબાઈ ટાવર છે એ બીએસસી એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જનું ઇમારત છે એ ઇમારતનું નામ છે ફિરોઝી જીજોબાઈ ટાવર નામ કેમ અને ભાઈવાનું પહેલાં જે નામ હતું એ બીએસસી ટાવર નામ હતું મિત્રો 1980ની અંદર આ ટાવર જે છે એ બને છે એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ માટેનું બિલ્ડિંગ જે છે એ બને છે દલાલ સ્ટ્રીટ મુંબઈની અંદર અને જે તે સમયે એનું નામ બીએસસી ટાવર હોય છે પરંતુ તેના પ્રથમ ચેરમેનની વાત કરીએ તો પ્રથમ ચેરમેન જે છે એ ફિરોઝી જીજોબાઈ અધ્યક્ષ કહી શકાય સ્થાપક ચેરમેન જે છે એ ફિરોઝી જીજોબાઈ હતા જેથી કરીને ફિરોઝી જીજોબાઈના નામ ઉપરથી સમય જતા આ ટાવરનું નામ જે છે એ ફિરોઝી જીજોબાઈ ટાવર નામ પડ્યું કેમ ચર્ચામાં વાત કરીએ મિત્રો તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સનો એક એક્ટ છે જેને આપણે કહીએ છીએ ટ્રેડમાર્ક એક્ટ 1999 તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સના ટ્રેડમાર્ક એક્ટ 1999 હેઠળ અને આ બિલ્ડિંગ જે છે ફિરોઝી જીજોબાઈ ટાવર ને ટ્રેડમાર્ક આપી દેવામાં આવ્યો છે એટલે સંરક્ષિત કરાયું છે કયા કાયદા હેઠળ તો ટ્રેડમાર્ક એક્ટ 1999 હેઠળ અને સંરક્ષિત કરી દેવામાં આવ્યું છે 28 માળનું બિલ્ડિંગ જે તે સમયે 1980ના વર્ષમાં બિલ્ડિંગ બન્યું તો જે તે સમયે આ બિલ્ડિંગ બન્યું ત્યારે ભારતનું સૌથી ઊંચું ટોલેસ્ટ બિલ્ડિંગ હતું ભારતનું જે તે સમયે અત્યારે નથી જે તે સમયનું ભારતનું સૌથી ઊંચું બિલ્ડિંગ હતું તો ધ્યાનમાં રાખ્યું કે ટ્રેડમાર્ક પ્રાપ્ત થયો બીજું કે આ બિલ્ડિંગ જે છે એને ટ્રેડમાર્ક પ્રાપ્ત થયો કોપીરાઇટ પ્રાપ્ત થયો હોય તેવું ભારતનું પ્રથમ બિલ્ડિંગની જો વાત કરીએ તો કદાચ આ પ્રશ્નો હું તમને કહી શકું છું કમેન્ટ બોક્સની અંદર તમારે જવાબ લખો પરંતુ બેટર છે જવાબ તમને કહી દઉં આજના લેક્ચરના અંતે કેટલાક પ્રશ્નો તમને હોમવર્કની અંદર આપીશ જે તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાના છે તો ભારતનું પ્રથમ બિલ્ડિંગ કે જેને કોપીરાઇટ પ્રાપ્ત થયા હોય તો એ છે તાજ હોટલનું બિલ્ડિંગ રાઈટ તો તાજ હોટલનું બિલ્ડિંગ એ ભારતનું પ્રથમ એવું બિલ્ડિંગ છે જેને કોપીરાઇટ પ્રાપ્ત થયા અને આની વાત કરીએ આપણે તો ફિરોઝી જીજોબાઈ ટાવર જેને ટ્રેડમાર્ક પ્રાપ્ત થયું છે તમામ બાબતો અહીંયા આગળ આપણે ચર્ચાઓ કરી લીધી છે હવે વાત કરીએ આપણે ચર્ચાની અંદર તાજેતરની અંદર પણ હતું 2016 થી આ બાબતોની ચર્ચાઓ ચાલે છે વર્તમાનની અંદર પણ તાજેતરમાં ચર્ચામાં રહેલી બાબત હતી અને એ વ્યક્તિનું નામ છે નવીન ચંદ્ર દાસ નવીન ચંદ્ર દાસ નામના વ્યક્તિ પશ્ચિમ બંગાળના છે આ વ્યક્તિ કેમ ચર્ચામાં છે તો વર્ષ 2016ની અંદર મિત્રો તમને ખ્યાલ હોય તો વર્ષ 2016માં રસગુલ્લા નામની મીઠાઈ માટે જીઆઈ ટેગ મેળવવા માટે પશ્ચિમ બંગાળ સરકારે દાવો કર્યો અને પશ્ચિમ બંગાળ સરકારે દાવો કર્યો એટલે સાથે સાથે ઓડિશાએ પણ રસગુલ્લાની ઉત્પત્તિ સાથેની એક વાર્તા એક દંતકથા દર્શાવી અને એણે પણ જીઆઈ ટેગ માટે આવેદન કર્યું તો અત્યારની વાત કરીએ આપણી સ્થિતિની પહેલા પશ્ચિમ બંગાળના જીઆઈ ટેગ રસગુલ્લા માટેનું ફાળવવામાં આવ્યું ત્યારબાદ અત્યારની તાજેતરની ઘટનાની વાત કરીએ તો ઓડિશા જે છે એને પણ રસગુલ્લા માટેનું જીઆઈ ટેગ ફાળવી દેવામાં આવ્યું છે નવીન ચંદ્ર દાસ જે છે કેમ ચર્ચામાં છે તો પશ્ચિમ બંગાળ સરકારે આ રજૂઆત કરેલી જે તે સમયે જીઆઈ ટેગની અંદર કે 150 વર્ષ પૂર્વે 150 વર્ષ પૂર્વે નવીન ચંદ્ર દાસ દ્વારા પશ્ચિમ બંગાળની અંદર શું કરવામાં આવ્યું રસગુલ્લા નામની મીઠાઈની શોધ કરવામાં આવી રાઈટ તો ચર્ચામાં એટલા માટે છે કે તાજેતરની અંદર પશ્ચિમ બંગાળ સરકાર જે છે એણે 14 નવેમ્બરને રસગુલ્લા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે ભારતની અંદર મિત્રો આવા પણ દિવસો ઉજવાય છે ધ્યાન રાખો કે 14 નવેમ્બરનો દિવસ જે છે એને પશ્ચિમ બંગાળ સરકાર અહીંયા આગળ રસગુલ્લા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે અને સાથે સાથે વાત કરીએ મિત્રો કે 14 નવેમ્બર તો રસગુલ્લા દિવસ બીજી એક બાબત 14 નવેમ્બરના રોજ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો અહીંયા મિત્રો કદાચ તમે એવું કહેશો કે રાષ્ટ્રીય બાળ દિવસ તો રાષ્ટ્રીય બાળ દિવસ પણ છે સાથે સાથે વિશ્વની અંદર ઉજવાતા દિવસો પૈકીનો એક દિવસ છે 14 નવેમ્બર તો 14 નવેમ્બરને રસગુલ્લા મીઠાઈ છે વધુ પડતા પ્રમાણની અંદર ખાવા માંગતી અથવા તો કદાચ કહી શકાય કે ચોક્કસ બીમારી છે જે બીમારીના લોકો
બરાબર આ ઘડી અથવા તો મીઠી વસ્તુનું સેવન બહુ ઓછા પ્રમાણમાં કરે છે. જીરા મિશ્ર તમારા મનની અંદર જે ચાલી રહ્યું છે એ જ બરાબર. મધુપ્રમેહ ડાયાબિટીસ, તો 14 નવેમ્બર જે છે એ વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 14 નવેમ્બર રસગુલ્લા દિવસ, 14 નવેમ્બર બાળ દિવસ, રાઈટ. તો ધ્યાનમાં રાખજો કે નવીન ચંદ્રદાસ બરાબર પશ્ચિમ બંગાળ કેમ ચર્ચાની અંદર રહ્યા હતા, તો રસગુલ્લાના શોધક અને રસગુલ્લા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. ત્રણ કોરિડોરની તમારી સાથે વાત કરવાની છે. એ ત્રણ કોરિડોર પૈકીનો એક પહેલો કોરિડોર જે છે એ છે કરતારપુર સાહિબ કોરિડોર. ભલે અત્યારે પાકિસ્તાન સાથેના સંબંધો વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો થોડા તણાવ ભરેલા છે, તંગદિલી ભરે સંબંધો છે, પરંતુ એના પહેલા કેટલીક યોજનાઓ અથવા તો કેટલીક જાહેરાતો જે ભારતના હિતને અથવા તો ભારતના લોકોના હિતને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી એની પણ વિગતો આપણે જોઈ લઈએ. એની અંદર ત્રણ મહત્વની બાબતો ઉપર હું વાત કરીશ. સૌથી પહેલા કોરિડોર ઉપર વાત કરીશું, એ છે કરતારપુર સાહિબ કોરિડોર. ઓકે, સૌથી પહેલા કોરિડોર એટલે શું, તો ગુજરાતીમાં કહીએ આપણે કોરિડોર એટલે કે એક સાંકડો પથ છે. સાંકડો પથ ગલિયારું જેને કહી શકાય કે બે મહત્વના સ્થળો હોય એને જોડતો એક રસ્તો હોય બરાબર, અને આ જે રસ્તો બને ગલિયારું કોરિડોર સાંકડો પથ તરીકે આપણે ઓળખી શકાય. તો આ કરતારપુર સાહિબ કોરિડોર શું છે? તો મિત્રો રાવી નદી જે છે, તો ભારત અને પાકિસ્તાન બંનેની રાવી નદી જે છે એ રાવી નદીના પશ્ચિમ ભાગની પાકિસ્તાન હેઠળનું પંજાબ છે, અને આ રાવી નદીના પશ્ચિમ ભાગમાં પાકિસ્તાન હેઠળના પંજાબમાં એક સ્થળ છે જેનું નામ છે કરતારપુર. અને રાવી નદીના પૂર્વ ભાગની અંદર વાત કરીએ તો રાવી નદીના પૂર્વ ભાગમાં ભારત હેઠળનું પંજાબ છે, અને આ ભારત હેઠળના પંજાબની અંદર એક સ્થળ છે જેનું નામ છે ગુરદાસપુર, રાઈટ. તો રાવી નદી ના પશ્ચિમ કિનારે અને રાવી નદીના પૂર્વ કિનારે શીખ ધર્મ શીખ સંપ્રદાયની ધાર્મિક આસ્થાઓ સાથે સંકળાયેલા બે મહત્વના સ્થળો પાકિસ્તાનના વિસ્તારમાં છે. પશ્ચિમ ભાગની અંદર રાવી નદીના પશ્ચિમ ભાગની એ કરતારપુર, અને પૂર્વની અંદર વાત કરીએ તો એ છે ગુરદાસપુર. હવે ગુરદાસપુરની અંદર કહી શકાય ગુરુ નાનક, શીખ સંપ્રદાયની અંદર પ્રથમ ગુરુ જેને ગણવામાં આવે છે. તો ગુરુ નાનક જે છે એ ગુરુ નાનકનું પ્રસિદ્ધ એક મંદિર ત્યાં આગળ જોવા મળશે, તમને ગુરુદ્વારા ત્યાં આગળ જોવા મળશે. અને આ ગુરદાસપુરની અંદર જે ગુરુદ્વારા છે એનું નામ છે બરોબર ગુરુ નાનક ડેરા, બરોબર નાનક ડેરા, ગુરુ નાનક ડેરા, ત્યાં આગળ બાબા નાનક ડેરા એ તમને જોવા મળશે. અને કરતારપુરની વાત કરીએ તો કરતારપુર કઈ રીતે આ શીખ સંપ્રદાયની આસ્થા સાથે જોડાયેલું છે, તો આ પ્રથમ શીખ ગુરુ કે જેમણે પોતાના જીવનના અંતિમ 18 વર્ષ જે છે કે પોતાના જીવનના અંતિમ 18 વર્ષ જે છે એ કરતારપુરની અંદર વિતાવ્યા હતા, અને 1539ના વર્ષની અંદર ત્યાં એમનું શું થયું, અવસાન થયું. એટલે કે ધાર્મિક આસ્થાઓ જોડાયેલી છે ત્યાં આગળ. તો ત્યાં આગળ પણ એક ગુરુદ્વારા, ત્યાં આગળ પણ એમનું એક સ્થાનક જોવા મળે છે. માટે નવજોતસિંહ સિદ્ધુએ પણ આના માટે રજૂઆત કરી હતી જે તે સમયે પાકિસ્તાનના વડાપ્રધાન. તો અહીંયા આગળ પાકિસ્તાન સરકારે આ રાવી નદીના પશ્ચિમ ભાગે પાકિસ્તાનની અંદર આવેલા કરતારપુરને અને રાવી નદીના પૂર્વ ભાગમાં આવેલા ભારતના ગુરદાસપુર એટલે આ બંનેને જોડતો એક કોરિડોર રાવી નદી ઉપર 4 કિલોમીટરનો પુલ નિર્માણ કરવા માટેની એક યોજનાને મંજૂરી આપી હતી, અને એ જ યોજના એટલે લીધો કરતારપુર સાહિબ કોરિડોર. તો કરતારપુર સાહિબ કોરિડોર જે છે એ કયા શીખ ગુરુ સાથે સંકળાયેલ છે, તો ધ્યાનમાં રાખજો કરતારપુર ગુરુ સાહેબ કરતારપુર સાહિબ કોરિડોર જે છે ગુરુ નાનક સાથે જોડાયેલું. ગુરુ નાનક શીખ ધર્મના પ્રથમ બરાબર ધર્મગુરુ છે. બીજી એક મહત્વની વાત કે 2019ના વર્ષની અંદર 29મી નવેમ્બર 2019ના રોજ ગુરુ નાનક જે છે એમની 550મી જન્મજયંતિ છે, રાઈટ. એટલે 29 નવેમ્બર 2019ની અંદર 550મી જન્મજયંતિ કે સંભવિત બાબતો ઉપર ઘણી બધી બાબતો છે મિત્રો. તમે કહેશો કે આર્ટ એન્ડ કલ્ચરની અંદર ઘણા અને સંસ્કૃતિની અંદર ચાર ભાગની અંદર કદાચ તમે ચર્ચાઓને કઈ રીતે પૂરી કરી, તો ધ્યાનમાં રાખો મિત્રો કે કંઈક એવું છે આ બધી બાબતો જેને હું વિડીયો લેક્ચર્સની અંદર લઉં છું એની અંદર કંઈક એવું છે કે જે પરીક્ષાની અંદર પૂછવાની સંભાવનાઓને વધારી દે છે. અહીંયા આગળ જોશો તમને ખ્યાલ આવશે 29 નવેમ્બર 2019 એટલે અપકમિંગ આવનારા સમયની અંદર આ 550મી જન્મ જયંતિ આવે, એટલે એના રિલેટેડ અગાઉ પણ કંઈ થયેલી બાબતો છે તો એને આપણે ધ્યાનમાં લઈ લઈએ છીએ, રાઈટ. તો કરતારપુર સાહિબ કોરિડોર ગુરુ નાનક સાથે જોડાયેલી બાબત છે બરાબર, અને અહીંયા આગળ કોરિડોર બનાવવાની મંજૂરી બરાબર પાકિસ્તાન સરકારે આપી. અત્યારના સંબંધોની વાત કરીએ તો એક અલગ પરિસ્થિતિ. ત્યારબાદ વાત કરીએ મિત્રો શારદા પીઠ કોરિડોર. શારદા પીઠ કોરિડોર, તો શારદા પીઠ કોરિડોર જે છે એ શું છે, તો
તો પાકિસ્તાન ઓક્યુપાઈડ જે કશ્મીર છે, પીઓકે જેને તરીકે ઓળખવામાં આવે છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કશ્મીર, તો પાકિસ્તાન ઓક્યુપાઈડ કશ્મીરની જે રાજધાની છે એ છે મુઝફ્ફરાબાદ. તો મુઝફ્ફરાબાદથી નજીક એક સ્થળ આવેલું છે જે આગળ માં સરસ્વતીનું મંદિર છે, સરસ્વતી માતાનું મંદિર છે, અને કહી શકાય કે 18 શક્તિપીઠો પૈકીની એક શક્તિપીઠ એટલે આ શારદાપીઠ છે. તો શારદાપીઠ ત્યાં આગળ આવેલું છે. તો પાકિસ્તાન ઓક્યુપાઈડ કશ્મીર ની જે રાજધાની છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કશ્મીરની રાજધાની છે મુઝફ્ફરાબાદ, અને મુઝફ્ફરાબાદથી થોડેક નજીક શારદાપીઠ આવેલી છે, ત્યાં આગળ માતા સરસ્વતીનું મંદિર છે. અને કહી શકાય કે કાશ્મીરી પંડિતોના માટે આસ્થાનું આ મહત્વનું કેન્દ્ર છે. ઘણા સમયથી અહીંયા આગળ કાશ્મીરી પંડિતો જઈ ઉતા શકતા, પરંતુ પાકિસ્તાને અહીંયા આગળ પુનઃ એક કોરિડોર સ્થાપિત કરી અને કાશ્મીરી પંડિતોને જવાની પરવાનગી આપી. એટલે ભારત પાકિસ્તાન સરકારે બે કોરિડોર, એક કરતારપુર સાહેબ કોરિડોર અને બીજું જે છે એ શારદાપીઠ કોરિડોર જે છે એને પણ મંજૂરી આપી દીધી. ત્યારબાદ વાત કરીએ મિત્રો પંચતીરથ. તો પંચતીરથ શું છે અને પંચતીરથ કેમ ચર્ચાની આવે છે? તો પંચતીર્થ એટલે ધાર્મિક મહત્વનું સ્થળ છે. પંચતીર્થ હિન્દુ ધર્મના લોકો માટે એક ધાર્મિક મહત્વનું સ્થળ છે, બરાબર. અને આ જે છે એ કહી શકાય કે પાકિસ્તાનની અંદર પેશાવર છે, બરાબર. તો પેશાવર જે છે એ પેશાવરનું મહત્વનું જે કેન્દ્ર છે, મહત્વની રાજધાની પેશાવરની ગણી શકાય પાકિસ્તાનની અંદર, એ છે ખાયબર પખ્તુનવા. તો પેશાવરના ખાયબર પખ્તુનવાની નજીક આ પંચતીર્થ આવેલું છે, અને પંચતીર્થ જે છે એને પાકિસ્તાન સરકાર દ્વારા મોન્યુમેન્ટ્સ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ જાહેર કરવામાં આવી છે, રાષ્ટ્રીય મહત્વના ધરોહર તરીકે આની ઘોષણા કરવામાં આવી છે. ગઈકાલના વિડીયો લેક્ચર્સની અંદર જ આપણે જોયું મિત્રો કે નેશનલ મોન્યુમેન્ટ્સ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ, રાષ્ટ્રીય મહત્વના ધરોહર આપણે ભારતની અંદર જોયા હતા, જેની અંદર 6 દવા ઉમેરાયા છે. જ્યાં મિત્રો તમને એ પણ કીધું કે 6 કયા કયા છે એને યાદ રાખવાના છે તમારે, તરફ પ્રશ્ન સ્વરૂપે આજે લઈ લઈશું, બરાબર. તો પંચતીરથ જે છે એને પાકિસ્તાન સરકાર દ્વારા બરાબર રાષ્ટ્રીય મહત્વના ધરોહર તરીકે ઘોષિત કરવામાં, સાથે સાથે એનું સંરક્ષણ એની જાળવણી માટે પણ કેટલાક પ્રયત્નો કર્યા છે, અને જ્યાં આગળ આ ધાર્મિક સ્થળ જે છે હિન્દુ ધર્મની આસ્થા સાથે સંકળાયેલું છે એને નુકસાન પહોંચાડનાર કોઈપણ વ્યક્તિને 20 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે, વત્તા 5 વર્ષ સુધી કેદની જોગવાઈ પણ પાકિસ્તાન સરકારે કરી છે. તો પાકિસ્તાન સરકારના ભારત તરફના જે 3 મહત્વના પગલાઓ હતા, એક હતું કરતારપુર સાહેબ કોરિડોર, બીજું શારદાપીઠ કોરિડોર અને ત્રીજું હતું પંચતીરથ. ત્યારબાદ છેલ્લા મુદ્દાની આજના લેક્ચરની અંદર વાત કરીએ મિત્રો, તો એક બીજું કોરિડોર છે જેને કહેવાય કાશી વિશ્વનાથ કોરિડોર. તો કાશી વિશ્વનાથ કોરિડોર શું છે? કાશી વિશ્વનાથ તો ભારતની અંદર છે, ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર વારાણસી ખાતે, કે આપણા જે 12 જ્યોતિર્લિંગો છે એ 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ એટલે કાશી વિશ્વનાથ મંદિર. તો કાશી વિશ્વનાથ મંદિર જે છે એ વારાણસીની અંદર આવેલું છે. હવે આ મંદિરથી ગંગાના બે જે ઘાટ છે, બરાબર, એક ઘાટ જેને કહેવાય છે મણિકર્ણિકા ઘાટ અને બીજો છે એ લલિતગીરી ઘાટ એટલે કે લલિત ઘાટ. તો મણિકર્ણિકા ઘાટ અને લલિત ઘાટ આ બંને ઘાટ તરફ જો આ મંદિરથી જવું હોય અથવા બંને ઘાટ તરફથી જો મંદિર તરફ આવવું હોય તો ત્યાં આગળ નાના સાંકડા રસ્તાઓ છે, ગલીઓ છે, વાહન જઈ શકે એવી પરિસ્થિતિ પણ ત્યાં આગળ નથી. અને બીજું કે સ્થાનિક લોકોની ભીડ અને સ્થાનિક અવરજવર એટલી છે, શેરીઓમાંથી મહોલ્લાઓમાંથી રસ્તા છે, જેથી કરીને ટ્રાફિકના કારણે ત્યાં પહોંચવાની અંદર ઘણી બધી મુશ્કેલીઓ પડતી. એટલે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે લલિત ઘાટ અને મણિકર્ણિકા ઘાટ, કે વારાણસીની અંદર આ મણિકર્ણિકા ઘાટ અને લલિત ઘાટ જે છે એને કાશી વિશ્વનાથ મંદિર સાથે જોડી દેતો એક કોરિડોર, એક સાંકડો પથ બનાવી દેવામાં આવ્યો, રાઈટ. તો કાશી વિશ્વનાથ કોરિડોર પણ ચર્ચાની અંદર રહ્યું. તો ધ્યાન રાખજો મિત્રો કે કાશી વિશ્વનાથ કોરિડોર જે છે કયા બે ઘાટને જોડે છે, રાઈટ. તો એક છે મણિકર્ણિકા ઘાટ અને બીજું છે લલિત ઘાટ. તો આર્ટ એન્ડ કલ્ચરના વિડીયો લેક્ચર સિરીઝ કરંટ અફેર્સની દ્રષ્ટિએ જેટલા પણ મહત્વના હતા મિત્રો એને હું પૂર્ણ કરું છું, તમામને હું પૂર્ણ કરું છું એવું નથી કહેતો, જેટલી પણ મહત્વની બાબતો હતી એને પૂર્ણ કરવાના અહીંયા આગળ આપણે પ્રયત્નો કર્યા છે. આશા રાખું છું મિત્રો કે આ જે વિડીયો લેક્ચર સિરીઝ હતી એની અંદર જે પણ બાબતો મેં તમારી સમક્ષ રજૂ કરી છે એ તમારી પરીક્ષાની અંદર તમને ઉપયોગી રહેશે. વારે ઘડી આનું રિવિઝન કરતા રહેશો. તમારી કંઈ પણ રજૂઆતો છે કે જે તમારા કોઈ પણ બીજા ટોપિક ઉપર ચર્ચા કરવી છે તો કમેન્ટ બોક્સની અંદર તમે લખીને મને મોકલશો તો એ ટોપિક જે છે એની ઉપર ચર્ચાઓ કરવાનો પ્રયત્ન કરીશું. ફરી એકવાર મિત્રો આજે જોઈ લઈશું કે આજના લેક્ચરની અંદર જે આપણે ચર્ચાઓ કરી
સ્વાભાવિક પ્રશ્ન કે 11મો વિશ્વ હિન્દી સંમેલન ક્યાં આગળ આયોજિત કરવામાં આવ્યો? 11મા વિશ્વ હિન્દી સંમેલનની થીમ શું હતી? બરાબર, તો વિશ્વ સંમેલન જે આયોજિત થયું મોરિશિયસની અંદર, થીમ જે હતી એ થીમ છે વૈશ્વિક હિન્દી અને ભારતીય સંસ્કૃતિ. પ્રથમ હિન્દી સંમેલનની શરૂઆત, વિશ્વ હિન્દી સંમેલનની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1975. બરાબર, વિશ્વ હિન્દી દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો 10મી જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 12મું વિશ્વ હિન્દી સંમેલન કઈ જગ્યાએ યોજાવાનું છે? તો 12મું જે યોજાશે મિત્રો, તો ધ્યાનમાં રાખો. બરાબર, તો ભારતની અંદર દેવાસ ખાતે, મધ્યપ્રદેશની અંદર દેવાસ આવેલું છે, ત્યાં આગળ યોજાશે. ત્યારબાદ વાત કરીએ કે વિશ્વ હિન્દી સચિવાલય જે છે ક્યાં આવે છે? તો વિશ્વ હિન્દી સચિવાલય પણ મોરિશિયસની અંદર જ આવેલું છે મિત્રો, ધ્યાન રાખો. અને વિશ્વ હિન્દી સચિવાલય જે છે એના સભ્ય દેશો કેટલા છે? તો 5 છે, ભારત, મોરિશિયસ, નેપાળ, સુરિનામ અને ફિજી. પાણીની ભાષા પ્રયોગશાળા જે છે, પાણીની ભાષા, પાણીની કોણ? તો સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયી, અષ્ટાધ્યાયીના લેખક પાણી. બરાબર, તો પાણીની ભાષા પ્રયોગશાળાની સ્થાપના પણ ત્યાં આગળ કરવામાં આવી. મહત્વની બાબત મિત્રો ધ્યાનમાં રાખશો. ત્યારબાદ બીએસસીનું જે બિલ્ડિંગ છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જનું જે બિલ્ડિંગ છે એનું નામ છે ફિરોજી જીજોભાઈ ટાવર. ફિરોજી જીજોભાઈ ટાવર જે છે એને ટ્રેડમાર્ક મળ્યું છે. ટ્રેડમાર્ક એક્ટ 1999 છે, મિનિસ્ટ્રી ઓફ કોમર્સના હેઠળ છે. દલાલ સ્ટ્રીટની અંદર જે તે સમયે 1980 અંદર બનાવવામાં આવ્યું, 28 માળનું બિલ્ડિંગ હતું, જે તે સમયે આ ભારતનું સૌથી ઊંચું બિલ્ડિંગ હતું. નવીન ચંદ્રદાસ કેમ ચર્ચાની અંદર રહ્યા? તો રસગુલ્લાના શોધક. બરાબર, તો એની સાથેની રિલિવન્ટ બાબત 14મી નવેમ્બરના દિવસે પણ ધ્યાનમાં રાખજો. રસગુલ્લાની વાત આવે તો ઓડિશા વત્તા પશ્ચિમ બંગાળ બંને જે છે એને રસગુલ્લા માટે જે એટેક મળ્યો. ત્યારબાદ કરતારપુર સાહેબ કોરિડોર ખૂબ જ મહત્વની બાબત છે. બરાબર, તો રાવી નદીના પશ્ચિમ ભાગ અને રાવી નદીના પૂર્વ ભાગ, પશ્ચિમ ભાગની અંદર વાત કરીએ તો પાકિસ્તાનની અંદર કરતારપુર અને પૂર્વ ભાગની વાત કરીએ તો ભારતના પંજાબની અંદર ગુરદાસપુર, આ બંનેને જોડતો એક કોરિડોર રાવી નદી ઉપર 4 કિલોમીટરનો રસ્તો તૈયાર કરવામાં આવશે, જેની મંજૂરી પાકિસ્તાન સરકાર દ્વારા આપવામાં આવેલી છે. રાઈટ, ત્યારબાદ કેમ મહત્વની હતી બાબતો તો એની પણ ચર્ચાઓ કરી છે આપણે. ત્યારબાદ શારદાપીઠ કોરિડોર. બરાબર, તો મુઝફ્ફરાબાદ પીઓકે જે છે એની રાજધાની, તો મુઝફ્ફરાબાદથી નજીક આવેલું છે શારદાપીઠ અને ત્યાંનું માં સરસ્વતીનું પ્રસિદ્ધ મંદિર એટલે કે 18 શક્તિપીઠો પૈકીની એક શક્તિપીઠ છે. બરાબર, તો કાશ્મીરી પંડિતોનું મહત્વનું સ્થાન છે શારદાપીઠ કોરિડોરને પણ મંજૂરી મળી. ત્યારબાદ પંચતીર્થની વાત કરી, પાંડુ રાજા અહીંયાના નિવાસી હતા એવું માનવામાં, દંતકથાઓની અંદર લખાયેલું છે કે આ જે ખાયબર પખ્તુનવા ની અંદર આવેલું પંચતીર્થ, પંચ એટલે પાંચ, પાંચ મહત્વના જે સ્થાનકો છે, સ્થળો છે, ધાર્મિક સ્થળો છે એનો સમૂહ છે, એટલા માટે આને પંચતીર્થ તરીકે ઓળખવામાં આવે. પાંડુ રાજા અહીંના વતની હતા એવું માનવામાં આવે છે. રાઈટ, તો પાકિસ્તાન સરકારે આને મોન્યુમેન્ટ્સ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ તરીકે જાહેર કર્યું છે અને સંરક્ષિત કરવાના પ્રયત્નો કર્યા છે. ત્યારબાદ કાશી વિશ્વનાથ કોરિડોરની વાત કરી હું, તો ગંગાનગર સૌથી પહેલાં 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક જ્યોતિર્લિંગ વારાણસી ઉત્તર પ્રદેશની અંદર કાશી વિશ્વનાથનું મંદિર છે. આ કાશી વિશ્વનાથના મંદિરથી મણિકર્ણિકા અને લલિતગઢને જોડતો એક કોરિડોર બનાવવાની જાહેરાત થઈ, જેને કાશી વિશ્વનાથ કોરિડોર તરીકે ઓળખવામાં આવે છે. તો હોપફુલી મિત્રો અહીંયા આગળ પ્રશ્નોની પણ આપણે ચર્ચાઓ કરી છે. થોડા સમય માટે હું તમારી સમક્ષ આ બોર્ડ જે છે એને હું સાઈડમાં હટી દઈશ અને આ બોર્ડને રહેવાય, જેથી કરીને તમારે કોઈ પણ બાબત લખવી હોય તો લખી શકાય. અને બીજી બાબત કે હંમેશા જ્યારે પણ તમે વિડીયો લેક્ચર્સ જુઓ છો, વિડીયો લેક્ચર્સ સાંભળો છો, બરાબર, અને એની અંદરથી નોટ્સ બનાવો છો, એક બાબત ધ્યાન રાખો કે ઓલવેઝ જ્યારે પણ તમે યુટ્યુબની અંદર ચેનલથી વિડીયોને જોવાનો પ્રયત્ન કરો છો, વિડીયો સ્ટાર્ટ કરો છો, ત્યારે હંમેશા લર્નિંગ એન્ડ લિસનિંગ મોડ ઉપર રહેવું છે. એટલે કે ઇયરફોન, હેડફોન કંઈ પણ છે તો એને લગાવીને ત્યારબાદ જ સાંભળજો, જેથી કરીને તમને બહુ સ્પષ્ટ, બરાબર, અવાજ સંભળાશે. એટલે કે તમારે સ્ટ્રેસ નહીં પણ કે સાંભળવા માટે તમારે પ્રયત્નો નહીં કરવા, ડે બાય ડે આપણે પ્રયત્નો કરીએ છીએ ઇમ્પ્રૂવ થતી જશે ક્વોલિટી. બરાબર, પણ હાલ પૂરતું અને ઓલવેઝ એક સજેશન તો એ કહી શકે કે લર્નિંગ એન્ડ લિસનિંગ મોડની અંદર આવું, જેથી કરીને નોટ પેન લઈ અને હેડફોન લઈને બેસી જવું, મહત્વની બાબતો લખી શકાય. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું જ્યારે આપણે કંઈક નવી બાબતો, બરાબર, આના ટાઇટલ હેઠળ એટલે કે કરંટના ટાઇટલ હેઠળ જ કોઈ નવી બાબતો લઈને આવીશું અથવા કોઈ નવા ટોપિક ઉપર આપણે ચર્ચાઓ કરીશું. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. ત્યાં સુધી વોટ નું રહેવા દઉં છું. અને બીજી બાબત કે કેટલાક પ્રશ્નો, તો ખાસ હું સાઈડમાં હતી અને કેટલાક પ્રશ્નો પણ બોલતો રહીશ, તો એને પણ તમે નોંધી લેજો અને એ પ્રશ્નો જે છે એના જવાબ પણ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાના છે. સો નમસ્કાર, હું પહેલાં તમને પ્રશ્નો કહું છું, એ પ્રશ્નોના જવાબ જે છે તમારે લખવાના છે અને બીજું કે આને પણ તમે લખી લીધું. તો તમારો પહેલો પ્રશ્ન જે છે મિત્રો, એ પહેલા પ્રશ્નની વાત કરું તો
પહેલો પ્રશ્ન એ છે કે નગર કીર્તન શું છે? તાજેતરની અંદર ચર્ચાની અંદર રહેલું નગર કીર્તન, તો આ નગર કીર્તન શું છે? નગર કીર્તન નો સંબંધ કોની સાથે છે? બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન, નગર કીર્તન બાદ સેવ ગ્રીન સ્ટે ગ્રીન ઇનિશિયેટિવ કઈ સરકારનું છે? સેવ ગ્રીન સ્ટે ગ્રીન, તો સેવ ગ્રીન સ્ટે ગ્રીન ઇનિશિયેટિવ કઈ સરકારનું છે? ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો ઇમ્યુવા એન્ડ વીપીએમ 1002, ઇમ્યુવે અને વીપીએમ 1002 નામની રસી કયા રોગ માટે કયા દેશ દ્વારા શોધવામાં આવી? પ્રથમ ભારતીય બેંક કઈ છે? અને પાંચમો અને છેલ્લો પ્રશ્ન તમારા માટે એ છે કે બસંતર બ્રિજનું ઉદ્ઘાટન ભારતના કયા વિસ્તારની અંદર કરવામાં આવ્યું? કારણ કે હવે એની જગ્યાએ શબ્દ વાપરી લીધો છે વિસ્તાર, તો બસંતર બ્રિજ જે છે એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો, હોપફુલી આશા રાખીશ કે આ પાછળ પાંચ પ્રશ્નોના જવાબ આપવાના તમે પ્રયત્ન કરશો, રાઈટ. અને તમારા કોઈ પણ સજેશન્સ છે બરાબર, તો એને કમેન્ટ બોક્સની અંદર લખજો. આશા રાખું છું કે આ વિડીયો લેક્ચરની સિરીઝ તમને સમજાઈ જશે. થેન્ક યુ વેરી મચ અગેન, વિશ યુ ઓલ ધ બેસ્ટ.